એટલે આને આને યોગ્ય ધ્યાન આપવું જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો બહુ જ જરૂરી છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એટલે શું કે હું મારા વ્હીકલમાં જાઉં છું અને એક એક્સિડન્ટ મારાથી થઈ જાય છે તો જે ઈજા પામે છે એ વ્યક્તિ ત્રીજી વ્યક્તિ છે એટલે મારી ગાડીમાં હું અને મારા સાથે કોઈ મારો ફ્રેન્ડ બેઠો હોય તો એ ફર્સ્ટ પાર્ટી હું અને મારા સાથે જેવી આવનાર છે એ અને સામેવાળી વ્યક્તિ થર્ડ પાર્ટી થાય એટલે કે બહારની કોઈ વ્યક્તિ જેની સાથે હું સંકળાયેલો નથી એ થર્ડ પાર્ટી બને આની ઇન્સ્યોરન્સ પોલિસીઓ આવતી હોય છે કે તમે જે પ્રાઇવેટ અને પબ્લિક ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એના દ્વારા તમે ઇન્સ્યોરન્સ લઈ શકો છો અને ઓગણીસો ને અઠ્યાસીના કાયદાના પ્રોવિઝન્સ મુજબ દરેક મોટર વ્હીકલ્સના વાહન ચાલકે એ ફરજિયાત થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવું જરૂરી છે એટલે તમારું સ્કૂટર હોય કે બાઇક હોય અથવા તો મોટર કાર હોય તમારે ફરજિયાત રૂપે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવું જરૂરી બને છે અને ના લો તમે તો પહેલી વસ્તુ તો એ કે એ એક પનિશમેન્ટને યોગ્ય ગુનો બને છે કે જેમાં જેલની બી સજા છે અને ફાઇનની બી જોગવાઈ ઓગણીસોને અઠ્યાસીની ધારામાં આપેલું છે જો તમે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ન લીધો હોય તો એનો એક બીજો પ્રોબ્લેમ એવો ઊભો થાય છે કે જેની બી તમે ઈજા થઈ સામેવાળાને એને જે બી કોમ્પેન્સેશન આપવાનું આવે અને એ કઈ રીતે કોમ્પેન્સેશન આપવાનું આવે એ આપણે આગળ જોઈશું પણ જે બી કોમ્પેન્સેશન એમાઉન્ટ ટ્રિબ્યુનલ દ્વારા નક્કી થાય એને ભરવાની જવાબદારી ઓનરની પડતી હોય છે એટલે ધારો કે હું ઓનર છું અને મારી કારને એક્સિડન્ટ થાય તો એને મારા ખિસ્સામાંથી એ કોમ્પન્સેસન જે વળતરનું એમાઉન્ટ કોર્ટ નક્કી કરે એ મારે ભરવું પડે જો હું મારા વ્હીકલને કોઈ મારા ફ્રેન્ડને આપું છું ચલાવવા માટે અને એનાથી બી એક્સિડન્ટ થાય તો પ્રાઇમરી જવાબદારી ઓનર તરીકે મારી આવતી હોય છે અને એના માટે ઇન્સ્યોરન્સ લેવું એટલે અત્યંત જરૂરી છે કે તમે જો ઇન્સ્યોરન્સ લીધું હોય તો જ્યારે આ થર્ડ પાર્ટીની લાયબિલિટી ઊભી થાય તો ઇન્સ્યોરન્સ કંપની જેને સામેવાળા તરીકે જોડવામાં આવેલી હોય છે એ જવાબદારી ઇન્સ્યોરન્સ કંપની ઉઠાવી લેતી હોય છે અને તમારે ઓનર તરીકે કોઈ બીજા કોમ્પેન્સેશનના વળતરના એમાઉન્ટ આપ ચૂકવવાની જવાબદારી નથી રહેતી જો ક્રિમિનલ કેસ હોય તો પછી જો તમારી બેદરકારીને લીધે જો ગુનો બન્યો હોય તો ઓફકોર્સ એમાં તો તમારે તમારી જાતે જ એ ભોગવવું સજા ભોગવવી પડે છે અને ક્રિમિનલ અદાલત જે બી યોગ્ય ઓર્ડર કરે તમારે એને ફોલો કરવો પડે એટલે એઝ્યુમિંગ કે તમે બેદરકારીથી નતા ચલાવતા અને એક્સિડન્ટ થઈ જાય વિચ ઇઝ વેરી વેરી ઓર્ડિનરીલી પોસિબલ હાઈકોર્ટની સામે જે સોલા ઓવરબ્રિજ છે અવારનવાર એવું બને છે કે એ ઓવરબ્રિજમાં એક્સિડન્ટ્સ થતાં જ હોય છે અને કેવી રીતે થાય કે કોઈ માણસ અચાનક બ્રિજ ક્રોસ કરતો હોય અને પહેલી ગાડી બ્રેક મારે કારણ કે એને અચાનક જ એની સામે એ માણસ આવીને ઊભો રહી ગયો એ બ્રેક મારે અચાનક જ એની પાછળ પાછળ બે ત્રણ ગાડી આવીને અડી જાય પાછળથી કારણ કે એ લોકોને એટલી અચાનક રીતે બ્રેક વાગે જ નહીં એમનાથી અને એક્સિડન્ટ આવી રીતે મોટો એક્સિડન્ટનું સ્વરૂપ લઈ લેતું હોય છે એટલે એવું ઘણી વખત બનતું હોય છે કે જે ચાલક વાહન ચાલક છે એનો ગુનો હોતો નથી તેમ છતાં આવી એક્સિડન્ટ થઈ જાય છે અને સામેવાળી વ્યક્તિને ઈજા અથવા તો મૃત્યુ અસર થઈ જાય છે તો આવા સંજોગોમાં મોટર વ્હીકલ્સનો કાયદો એવું કહે છે કે કોઈ બી વાહન ચાલક જે હોય એની જવાબદારીમાં પડે છે કે એ એનું વાહન સારી રીતે ચલાવે અને જેનાથી એક્સિડન્ટ ન થાય પણ થાય તો શું એની આખી જોગવાઈઓ હવે આપણે જોઈશું સૌ પ્રથમ જેમ મેં આપને કહ્યું કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવું કાયદાની અંદર કમ્પલસરીલી પ્રોવાઈડ કરેલું છે અને તમે એ બંધાયેલા છો કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તમે લો તમારી પોલિસી જ્યારે તમે લેતા હો જ્યારે તમે થર્ડ પાર્ટી પોલિસી લેવા બેસો ત્યારે અમુક વસ્તુઓનું ધ્યાન આપણે રાખવાનું રહે છે આ એટલે આપણા માટે જરૂરી છે કારણ કે દરેક વ્યક્તિ હવે આજના આજના દિવસોમાં એ કોઈ ને કોઈ મોટર વ્હીકલ્સ રાખતું જ હોય છે આપણે જ્યારે સ્ટુડન્ટ હોઈએ ત્યારે આપણી પાસે બાઈક અથવા તો એક્ટિવા હોય અને જેમ જેમ આપણા આપણી પાસે સગવડ વધારે વધે તેમ આપણે કાર બી લેતા હોઈએ છીએ એટલે દરેક માણસ જ્યારે મોટર વ્હીકલ લેવા જાય ત્યારે એની સાથે સાથે એક પોલિસીનું ફોર્મ ભરતું હોય છે અને જેવું તમે વાહન છોડાવો ત્યારે તમારી આ પોલિસી તમારા નામે થાય અને એ તમને કોરિયર દ્વારા મોકલવામાં આવે છે ત્યારબાદ દર વર્ષે તમારી જવાબદારીમાં પડે છે કે એ પ્રીમિયમ ભરો તમે અને એ પોલિસીને રિન્યૂ કરો હવે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે બેદરકારીમાં ખાતું રહી જાય અને સ્પેશિયલી ટુ વ્હીલર્સ જોડે એવું થતું હોય છે કે આપણે એમ વિચારીએ કે હવે આનું ઇન્સ્યોરન્સ વેલ્યુ તો હવે પતી ગઈ છે ધારો કે બે હજાર એકમાં મેં બાઇક છોડાવ્યું જેની તે વખતે કિંમત હતી પચાસ હજાર દસ વર્ષ પછી એની ઇન્સ્યોર્ડ વેલ્યુ જે આપણે કહીએ કે આજે જો મારું બાઇક ચોરાઈ જાય તો બાળ મને પાંચ હજાર મળે આવું વિચારીને લોકો ઇન્સ્યોરન્સ પોલિસી લેતા નથી હવે આ એક બહુ જ સિરિયસ વાત એટલે છે કે આપ માનો કે આપ જઈ રહ્યા છો અને કોઈ નાનું છોકરું વચ્ચે આવી અને એને ફ્રેક્ચર થઈ જાય અથવા તો એ મૃત્યુ પામે જે બહુ જ પોસિબલ છે ટુ વ્હીલર્સમાં બી તો તમારી જવાબદારી એ પાંચ હજાર સુધી સીમિત નથી રહેતી જે બી એ સામેવાળી વ્યક્તિનું વળતર ટ્રિબ્યુનલ નક્કી કરે એ ભરવાનું જ તમારા માથે આવશે અને એટલે જ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણા બધા જ મોટર વ્હીકલ્સ માટે એટલીસ્ટ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લઈ લઈએ પોલિસી લેતી વખતે અમુક વસ્તુઓ જોવાની એ રહે છે કે જો આપણે પોલિસી લેતી વખતે કોઈ ખોટી ઇન્ફોર્મેશન આપીએ તો ઇન્સ્યોરન્સ કંપની એ તમારી પોલિસીને રદ બાતલ કરી ઠરાવી શકે છે પછી અને એની એમની જવાબદારીથી એ મુક્ત થઈ શકે છે કારણ કે આ અટમોસ્ટ ગુડ ફેથના આધારે પોલિસીઝ ઇસ્યુ થતી હોય છે કોઈ બી ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ હોય એ એક યુબિરમાઈ ફિડાઈ પ્રિન્સિપલ ઉપર ઇસ્યુ થાય છે કે તમે અને તમારા ઇન્સ્યોરર વચ્ચે એક ગુડ ફેથનો કોન્ટ્રાક્ટ થાય છે એટલે તમે એમને કહો છો કે મારા વ્હીકલમાં આટલી આટલી ખામીઓ છે આ મારું વ્હીકલ છે આ એનો ચોસિસ નંબર છે આ તારીખે મેં એને લીધેલું છે એન્ડ સોલ એન્ડ સો ફોર્થ મેં જો એમાં સીએનજી કરાવ્યું હોય એ બધી જ વસ્તુઓ ડિસ્ક્લોઝ કરવા તમે બંધાયેલા છો ઘણી વખત એવું થતું હોય છે કે એજન્ટ આપણે ત્યાં આવીને અને આપણા બ્લેન્ક ફોર્મ્સ ઉપર સહી લઈને જતો રહેતો હોય છે તો આવા સ્તરે આપણી જવાબદારીમાં પડે છે ઘણી વખત મેં એવા કેસો જોયેલા છે કે આવા સંજોગોના લીધે પોલિસીસ પછી કંપનીઓ રિજેક્ટ કરતી હોય છે ઇવન લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસીસ પછીથી જ્યારે તમે ક્લેમ કરવા જાઓ ત્યારે એ કંપની તમારા રોંગ ઇન્ફોર્મેશનને લીધે એ રિજેક્ટ કરતી હોય છે જ્યારે એક્ચ્યુઅલી તમારી રોંગ ઇન્ફોર્મેશન આપવાની કોઈ ઇન્ટેન્શન હતો નહીં પણ તમારી વતી જે એજન્ટ ભરી ગયો ફોર્મ એણે કંઈક ખોટી ઇન્ફોર્મેશન આપી દીધી છે એટલે તમે જ્યારે બી ફોર્મ ભરો ત્યારે એ પોલિસીઝની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જોવાની જવાબદારી તમારી રહેતી હોય છે પ્લસ જે બી તમે ઇન્ફોર્મેશન આપો એ ઇન્ફોર્મેશન સાચી હોવાની ખરાઈ કરવાની જવાબદારી બી આપણી રહેતી હોય છે ત્યારબાદ જે બી મોટર વ્હીકલ છે એ મોટર વ્હીકલનો ડ્રાઈવર અથવા તો વાહન ચાલક જે છે એ ક્વોલિફાઈડ હોવો જોઈએ એટલે કે હું મારા ફ્રેન્ડને ધારો કે ચલાવવા આપું તો એ મારી જવાબદારીમાં પડે છે કે હું ચેક કરું કે શું એ લાઇસન્સ ધરાવે છે જો એ લાઇસન્સ ન ધરાવતો હોય અથવા તો કોઈ અન્ય કારણસર મોટર વ્હીકલ્સના કાયદાને લૂએ એની ચાલક અથવા તો ચલાવવાની જે કોમ્પિટન્સ છે એ નાબૂદ થઈ ગઈ હોય તો મારી જવાબદારી પડે છે કે હું એને મારું મોટર વ્હીકલ એના હાથમાં ના સોંપું જો હું આમ કરું તો એ જે બી કૃત્ય એના હાથે થાય એ બધી જ જવાબદારી મારી રહેતી હોય છે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલે છે કે આજકાલ આપણે જોઈએ છે કે સ્કૂલના બી છોકરાઓ અથવા તો છોકરીઓ મોટર વ્હીકલ્સ જેમ કે એક્ટિવા લઈને સ્કૂલ જતા હોય છે હવે અઢાર વર્ષ સુધી તમને લાઇસન્સ મળે નહીં અને લાઇસન્સ ના મળે તો ટેકનિકલી તમે મોટર વ્હીકલ્સ એક્ટની હેઠળ એ વાહન ચલાવવાની તમારી કેપેસિટી ન ગણાય અને તેવા સંજોગોમાં જો એમનાથી કોઈ બી એક્સિડન્ટ થાય તો એ મોટર વ્હીકલના ઓનર એટલે કે એમના પેરેન્ટ્સની પૂરી જવાબદારી બને છે અને એવા સંજોગોમાં દે આર લાયબલ ટુ પે કોમ્પન્સેશન ટુ ધ એકચ્યુઅલ વિક્ટિમ એટલે દેર ફોર ડ્રાઈવરની જે પરિસ્થિતિ છે એનું લાઇસન્સ એક્સેટ્રા ચેક કરવાની જવાબદારી ઓનરની રહેતી હોય છે તત્પશ્ચાત જેમ મેં કીધું એમ વર્ષે વર્ષે એનું રિન્યુઅલ આવે તમે દર વર્ષે જે વખતે પોલિસી લીધી હોય એ જ એકત્રીસમી મે ધારો કે તમારી પોલિસી લાભ થતી હોય તો તમારી ઇન્સ્યોરન્સ કવરેજ એકત્રીસમી મેની રાતે બાર વાગ્યા સુધી ચાલુ રહે જેવો એ દિવસ પૂરો થાય એવી ઇન્સ્યોરન્સ કંપનીની જવાબદારી પૂરી થઈ જતી હોય છે અને આવા સંજોગોમાં તમારી ફરજ બને છે કે એના પહેલાં સફિશિયન્ટ ટાઈમ પહેલાં તમે તમારો રિન્યુઅલનો ચેક આપો અને નવો કોન્ટ્રાક્ટ ઊભો કરો કે જેના હેઠળ તમારી થર્ડ પાર્ટી લાયબિલિટી ચાલુ રહે છે અને લાસ્ટલી એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જે બી પોલિસીના હોય એ ચેક કરવાની એટલે જવાબદારી પડતી હોય છે કે ઘણી વખત ઇન્સ્યોરન્સ કંપનીઓ એવી પોલિસીઓ વેચતી હોય છે કે જેમાં એનું જે કવરિંગ એમાઉન્ટ હોય એ સ્પેસિફિકલી ઓછું રાખવામાં આવ્યું છે ફોર એક્ઝામ્પલ કંપની એવું કહે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હું તમને પચાસ હજાર સુધી આપું છું અને તમે એક્સિડન્ટ કરો અને સામેવાળાને વળતર આપવાનું જો કોર્ટ દોઢ લાખ નક્કી કરે તો પચાસ હજાર કંપની ઇન્સ્યોરન્સ કંપની ચૂકવશે પણ બાકીની જવાબદારી તમારી આવશે એટલે આ ચેક કરવું અત્યંત જરૂરી છે જ્યારે આપણે પોલિસી લઈએ ત્યારે ઘણી વખત આપણને એવું લાગે કે ભાઈ પ્રીમિયમ ઓછું આવે છે એટલે આ પોલિસી લઈ લો તમારો એજન્ટ આવીને તમને કહેશે કે ભાઈ અત્યાર સુધી તમે આઠસો રૂપિયા આપો છો આ પોલિસી નવી લઈ લો તમે એમાં ચારસો રૂપિયાનું જ પ્રીમિયમ છે તો આવા સંજોગોમાં આપણે લલચાઈને એવી પોલિસી લઈ લેતા હોઈએ છે પણ એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જો આપણે ન વાંચીએ તો જ્યારે કોઈ બી મિશાબ થાય ત્યારે એની જવાબદારી આપણી આવે એટલે આ ધ્યાન રાખવાનું અત્યંત જરૂરી છે અને લાસ્ટલી જે દરેક પોલિસીનું એક ડ્યુરેશન હોય છે એ ડ્યુરેશન ચેક કરવું જરૂરી છે કે એ જ્યારે ફતવામાં આવે ત્યારે આપણી જવાબદારી પડે છે કે આપણે એક ઇન્સ્યોરન્સ કંપનીના રિપ્રેઝેન્ટેટિવને કોલ કરીએ અને તમારી એ રાઇટ છે કે તમે ઇન્સ્યોરન્સ કંપની તે વખતે બદલી શકો છો એટલે ધારો કે મારી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં પોલિસી હોય પણ મને એમની ટર્મ્સ કરતાં જો બીજી કોઈ ઇન્સ્યોરન્સ કંપની ઓરિયન્ટલ સારી આપતી હોય તો પોલિસી હું શિફ્ટ કરી શકું છું પણ તમારે જે બી કવરેજનો દિવસ હોય તે પહેલાં તમારી નવી પોલિસી ચાલુ થઈ જવી જોઈએ હવે આપણે પ્રોવિઝન્સ ની અંદર જોઈશું કે મોટર વ્હીકલ્સના કાયદાની સૌથી ઇમ્પોર્ટન્ટ જે પ્રોવિઝન્સ આપણને કાયદાના સ્ટુડન્ટ અથવા તો નોર્મલ વિદ્યાર્થીને જે જરૂર પડે એવી જોગવાઈઓ હવે આપણે જોઈશું સૌ પ્રથમ મોટર વ્હીકલ્સ એક્ટ અઠ્યાસી હેઠળ તો લગભગ બસ્સોથી વધારે કલમો છે પણ આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ પાંચ કે છ કલમો જોઈશું કે જે આપણા માટે કાયમ માટે આ ઇમ્પોર્ટન્ટ રહેશે સૌ પ્રથમ છે કલમ એકસો ચાલીસ સેક્શન વન ફોર્ટી જે એવું પ્રોવિઝન કરે છે કે જેમ સરે કીધું એમ નો ફોલ્ટ લાયબિલિટી કંપનીની અથવા તો ઓનરની આવતી હોય છે નો ફોલ્ટ લાયબિલિટી એટલે શું કે જ્યારે કોઈ બી વાહન હું ચલાઈ રહ્યો છું અને એનાથી કોઈ બી એક્સિડન્ટ થાય છે તો જે મૃત્યુ પામે છે એને સામેવાળો એટલે કે હું મારી કોઈ બી ભૂલના લીધે બી એ જો હાદસો ન થયો હોય તો પણ મારે અમુક એમાઉન્ટ આપવાની ફરજ આ ધારામાં મારા ઉપર આવેલી છે હવે આપણે એવું સામાન્ય સ્તરે વિચારી શકીએ છીએ કે જો મારી ભૂલ ન હોય તો શું કરવા મારે કોમ્પેન્સેશન આપવા હું બંધાયેલો છું તો એની જવાબદારી એટલે આપવામાં આવી છે કારણ કે જ્યારે કોઈ બી માણસ કોઈ બી ડેન્જરસ વસ્તુ ચલાવતો હોય તો રાયલેન્ડ્સ વર્સિસ ફ્લેચરના જે યુનાઇટેડ કિંગડમનો કેસ છે કે જેના ઉપરથી આપણા કન્ટ્રીમાં બી આ એબ્સલ્યુટ લાયબિલિટી ઠરાવવામાં આવી છે કે જેના હેઠળ જ્યારે હું એવી કોઈ બી વસ્તુ રાખું છું કે જે એની જાતે ડેન્જરસ છે ધારો કે હું મારા કમ્પાઉન્ડમાં ફાયરવર્ક્સ સ્ટોર કરું છું ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા તો એવા સંજોગોમાં એ મારી જવાબદારી મને છે કે હું એને એવી રીતે સ્ટોર કરું કે અચાનક જ એમાં એક્સપ્લોઝન ન થાય જો એવું થાય તો એની જવાબદારી મારી પડે છે એવી જ રીતે એક્ટ એવું કહે છે કે મોટર વેહિકલ એક એવી વસ્તુ છે કે જેનાથી એક્સિડન્ટ થઈ શકે છે તમારી ભૂલ ન હોય તો બી એ એક્સિડન્ટ થઈ શકે છે પણ એની જવાબદારી તમારા પર એટલે આવે છે કે તમે એનો ઉપયોગ કરો છો અને તમે એમાંથી જે સુખ મેળવો છો એના પેઠે તમારી એટલી જ સામે જવાબદારી ઊભી થાય છે ઓલસો ઘણી વખત શું થતું હોય છે કે કોની જવાબદારી હતી એવું એકચ્યુઅલી ફાઇન્ડ આઉટ કરવું ઇમ્પોસિબલ હોય છે કે તમે ધારો કે હાઈવે પર ચલાવતા હોવ અને અચાનક જ કોઈ રસ્તા પર એનો કોઈ બકરા લઈને સાઈડમાં ચાલતું હોય અને તમે કંટ્રોલ લૂઝ કરો ને એને એના સામે એક્સિડન્ટ થઈ જાય અને એ મૃત્યુ પામે તો ત્યાં કોઈ વિટનેસ ન હોય બીજી કોઈ રીતે એ પ્રૂફ થઈ શકે નહીં આપણા કન્ટ્રીઝમાં ક્યાંય સીસીટીવી કે સીસી કેમેરાઝ હોતા નથી જેવા યુએસમાં આપણે દરેક ચાર રસ્તા રાખ્યા હોય કે તમને ખબર પડે કે એક્સિડન્ટ થયું તો તમે જોઈ શકો છો કે કઈ રીતે કયું વાહન કેટલી સ્પીડમાં આવ્યું અને જેના લીધે એક્સિડન્ટ થયો તો એવા સંજોગોમાં એવું દર્શાવવું ઇમ્પોસિબલ થઈ જાય છે કે એકચ્યુઅલી કોની ફોલ્ટ તે વખતે હતી તો હવે એક્ટ એવું કહે છે કે જે એક્સિડન્ટ થયો એમાં એવું માની લેવામાં આવે છે કે તમારી જો ભૂલ નથી તો બી તમારે અમુક કોમ્પેન્સેશન આપવું જરૂરી છે હવે એ આપણે જોઈએ તો કોમ્પેન્સેશન શું છે તો સબસેક્શન વન એવું કહે છે કે જ્યારે મૃત્યુ અથવા તો પર્મનન્ટ ડિસેબલમેન્ટ કોઈ બી માણસની થાય કોઈ બી મોટર વ્હીકલના એક્સિડન્ટના લીધે તો તેવા સંજોગોમાં એ સામેવાળો માણસ ઓનર પાસેથી એટલે કે જે વાહન ચાલકનો વાહનનો ઓનર હતો તેની પાસેથી જો એક અથવા તો એ એકથી વધારે ઓનર્સ હોય તો એ બધા પાસેથી કોમ્પન્સેશન આપવા બંધાયેલો છે અને સબ સેક્શન ટુ એવું કહે છે કે જ્યારે આવી કોઈ મૃત્યુ અથવા તો પરમેનન્ટ ડિસેબલમેન્ટ થાય તો મૃત્યુ હોય તો પચાસ હજાર રૂપિયા અને પરમેનન્ટ ડિસેબલમેન્ટ હોય તો પચીસ હજાર રૂપિયા એ આપવું ફરજમાં આવે છે સબસેક્શન થ્રી એવું કહે છે કે આવી કોઈ બી સેક્શન વન ફોર્ટીની અરજી જ્યારે આપવામાં આવે ત્યારે એવું સામેવાળા તરફથી એવું કોઈ બી દર્શાવવાનું જરૂરી નથી કે જે એક્સિડન્ટ ચાલક એક્સિડન્ટમાં જે વાહન આવ્યું એ ચાલકની કોઈ બી બેદરકારી હતી એટલે કે ઇન રિસ્પેક્ટ ઓફ ધ ક્લેમ વેધર ધ એક્ટ વેધર ધ એક્સિડન્ટ ટુ પ્લેસ ડ્યુ ટુ એની રોંગફુલ એક્ટ નિગ્લેક્ટ ઓર ડિફોલ્ટ ઓફ ધ ઓનર